जिंदगी में लाख मुश्किल आवे अने तो पण जे हिम्मत नथी हारता तेनी जीत थाय छे। कोरोना में मृत्यु पामेल पिताना जीवन माथी ज प्रेरणा लेनारा महिला तबीब अने तेना पतिए दिवस रात कोरोना दर्दीओनी सेवा करवानुं बीड़ू झड़पी लीधुं। पोताना दर्दने भूलीने कोरोना दर्दीओना बीमारीने दूर करवा काम करनार आ दंपति खरा अर्थमां कोरोना योद्धा साबित थया। મીતાબહેન કોરોના પોઝિટિવ આવ્યા એ પછી તેમના પરિવારના અન્ય સભ્યો પણ પોઝિટિવ થયા હતા, જેમાં મીતાબહેનના પિતાનું કોરોનાને કારણે નિધન થયું। મીતાબહેનના પિતા ગોરધનભાઈ એરફોર્સમાં 25 વર્ષ સેવા કરી હતી તો ઇસરોમાં સાયન્ટિસ્ટ તરીકે પણ કાર્યરત હતા। જિંદગીના કોઈ પણ સંજોગોમાં હિંમત હારવી નહીં, પિતાની આ પ્રેરણા જ હતી કે જેને લીધે ગાંધીનગર સિવિલમાં આસિસ્ટન્ટ ડીન અને પેથોલોજી વિભાગના વડા તરીકે કામ કરતા મીતાબેન પરીખે પિતાના મૃત્યુનું દુઃખ ભૂલાવી દીધું અને ગણતરીના દિવસોમાં જ કોરોના દર્દીઓની સેવામાં જોડાઈ ગયા, જેમાં તેમના પતિનો પણ ભરપૂર સાથ રહ્યો। કોરોનાની મહામારી વચ્ચે મને અને મારા આખી ફેમિલી, સાત મારા ફેમિલી મેમ્બર્સ હતા, મારા લીધે બધા પોઝિટિવ થઈ ગયા। પછી 15 દિવસના ક્વોરન્ટાઇન પીરિયડ પછી 1 તારીખે મારા પિતાશ્રીનો HRCT નો રિપોર્ટ થોડુંક ખરાબ આવ્યો અને એમને એડમિટ કરવા પડ્યા હતા અને 1 તારીખે એમનું દુઃખદ અવસાન થયું। પણ મેં હિંમત રાખી અને બધા ફેમિલી મેમ્બર્સને બી હિંમત આપી અને આ કોરોનાની મહામારી વચ્ચે જે છેલ્લા 15 દિવસમાં બહુ જ કેસ વધ્યા હતા, તો મેં એવું વિચાર્યું કે હવે બીજા લોકોને બી આવી તકલીફ ના પડે અને મારી એવી ઈચ્છા હતી કે મારા પિતા જેવા બીજા બી જે વડીલો છે એ લોકોને તકલીફ ના પડે, એટલે હું 3rd-4th દિવસે જ મેં મારી ડ્યુટી એઝ અ આસિસ્ટન્ટ ડીન અને એઝ અ પ્રોફેસર પેથોલોજી તરીકે જીમર્સમાં જોઈન કરી દીધી હતી। મીતાબહેનના પતિ ડોક્ટર જીતેન્દ્ર પરીખ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં એસોસિએટ પ્રોફેસર છે। સસરાની કોરોના સારવાર વખતે તેમની સતત તેઓ કાળજી લઈ રહ્યા હતા, સાથોસાથ અન્ય દર્દીઓની પણ સેવામાં જોતરાયેલા હતા। પણ સસરાના નિધન બાદ તેમની અંતિમ ક્રિયા કર્યાના બીજા જ દિવસથી તેઓ પણ કોરોના દર્દીઓની સેવામાં જોડાઈ ગયા। ડોક્ટર જીતેન્દ્ર પરીખના મતે કોરોના દર્દીઓની સતત અને સમયસર સેવા એ જ તેમના સ્વજનને સાચી શ્રદ્ધાંજલિ છે। મારા ફાધર ઇન લો બેઝિકલી ઇન્ડિયન એરફોર્સમાં 25 વર્ષ સેવા કરેલી, એમણે 1965 અને 72ના વોર બી ટેકનિકલ એન્જિનિયર તરીકે લડેલા, એટલે બોર્ડર પર એમને ઓલરેડી કર્યું, તો એમને સાચી શ્રદ્ધાંજલિ અમે ત્યારે જ આપી શકીએ કે કોરોનાની આ મહામારીમાં ડૉક્ટરો પણ વોર કોરોના સામે લડી રહ્યા છે, તો મેં એક પણ મિનિટ એ કર્યા વગર કન્ટિન્યુઅસ મારી ડ્યુટી 1200 બેડમાં ચાલુ જ રાખેલી, એવો દાખલા હતા। ત્યારે બી હું ત્યાં જ ડ્યુટી કરતો હતો, પછી એમની પાસે જ હતો ડ્યુટીથી પતાવ્યા પછી, અને એમનું મૃત્યુ 1 મેના રોજ થયું। હું ડ્યુટી પર જઈ રહ્યો હતો અને મને ફોન આવ્યો, છતાં પણ હું ત્યાં ડ્યુટી પર થોડું કામ એડજસ્ટ કરી અને એમની બધી વિધિ પતાવીને બીજા દિવસે પાછી સવારે મારી ડ્યુટી મેં કન્ટિન્યુઅસ ચાલુ રાખેલી, એટલે એક પણ જાતની રજા લીધી નહીં, એટલે સાચી શ્રદ્ધાંજલિ અમને ત્યારે જ ગણાય કે અમે કન્ટિન્યુઅસ ડ્યુટી ચાલુ રાખીએ। કોરોનામાં અનેકોએ સ્વજનો ગુમાવ્યા, પણ તેમની પાછળ રડીને બેસી રહેવાને બદલે આ દંપતીએ કોરોના દર્દીઓની અવિરત સેવા કરીને ખરા અર્થમાં કોરોના યોદ્ધા બન્યા છે। પિતાને ગુમાવ્યાનું દુઃખ હોય, પરંતુ દેશ પર આવી પડેલી જે કોરોનાની આ મહામારી છે તેમાં પણ પોતાની ફરજ નિભાવવામાં આ પરિવાર મક્કમ રહ્યો છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।